चेष्टा प्रश्न नंबर को धोरण आठ विषय गुजराती એમાં આજે આપણે છે એ શબ્દકોશનો ઉપયોગ એ શીખવાનું છે. તો પહેલા તો શબ્દકોશ એટલે શું? તો આપણે કહીએ ને ડિક્શનરી, તો એ શબ્દકોશનો ઉપયોગ કે આપણે છે ત્યારના રોજિંદા જીવનમાં કેટલાક શબ્દો છે એ સાંભળતા હોય, તો કેટલાક છે એનાથી આપણે પરિચિત હોય અને કેટલાક શબ્દો છે એનાથી આપણે અપરિચિત, એટલે કે કેટલાક છે આપણને અર્થ ખબર હોય અને ઘણા શબ્દો છે એ આપણને એવા પણ આવે જેનો છે એ આપણને અર્થ ખબર ના હોય. તો આપણે છે એ તમે ઇંગ્લિશ માંગતા હો તેમાં છે એ તમને ગમે તે સ્પેલિંગ આવે, તે સ્પેલિંગનો તમને છે એ અર્થ ખબર ના હોય તો તમે ડિક્શનરી ખોલી અને એનો અર્થ જાણી શકો ને, તેવી જ રીતે છે એ ગુજરાતીમાં પણ કે તમને છે એ કોઈ શબ્દનો અર્થ ખબર નથી તો તમે છે એ ડિક્શનરીની મદદથી એ શબ્દનો અર્થ જાણી શકો. પણ આપણને ડિક્શનરીનો ઉપયોગ એટલે કે આ શબ્દકોશનો છે એ ઉપયોગ જ કેવી રીતે કરવો એ ખબર ના પડે તો છે એ આપણને એ શબ્દ બોલવામાં કેટલી વાર લાગે ને. તો પરિચિત શબ્દો કે એટલે એવા શબ્દો કે જેની છે એ આપણને જેના વિશે જાણકારી ખબર હોય કે જેનો અર્થ ખબર હોય. જ્યારે અપરિચિત શબ્દો એટલે કે એવા શબ્દો કે જેનો છે આપણે અર્થ જાણવો જરૂરી હોય. તો આપણે ઘણી બાબતો એમ સાંભળ્યું હોય છે ને કે આપણે વાંચીએ તો શબ્દ પણ બોલવો જોઈએ, તો પેલા તો શબ્દ બંધ પડે એટલે શું? તો કે આપણે છે અત્યારે નવા નવા જે શબ્દો આવતા હોય એને અર્થ સાથે સમજવા કે અર્થ સાથે શીખવા, એને અર્થ સાથે આપણે શીખી લઈએ એ શબ્દ છે આપણને યાદ રહી જાય. તો એના લીધે છે આપણને એ શબ્દોની સંખ્યામાં વધારો થાય ને, એ શબ્દ બંધમાં વધારો થાય. તો એ શબ્દ છે એ વ્યવસ્થિત કઈ રીતે વાક્યમાં ઉપયોગ કરવો, કે પછી આપણે છે એ રોજ સમાનાર્થી વિધુદાર્થી જોતા હોય તો એ પણ યાદ રાખવાની છે એ આપણો શબ્દ નંબર વધે અને એના લીધે છે એ આપણી લખાણ આપણું લખાણ છે એ સુધરે, જોડણી એ બધું છે સમાનાર્થી વિધુદાર્થી જોડણી વગેરે છે એ આપણું શબ્દ ભંડોળ સારું. તો હવે છે એ આપણે આગળ જોઈએ કે શબ્દકોશ એટલે શું. શબ્દકોશ કોશનો એક અર્થ થાય છે ખજાનો અથવા ભંડોળ. કે આગળ કીધું છે આપણે છે એ કોઈ શબ્દ જોવા હોય તો કેમાં જોઈએ તો કે ડિક્શનરીમાં. તો કોશનો અર્થ થાય છે ખજાનો અથવા ભંડોળ. શબ્દકોશ એટલે એક એવું પુસ્તક કે જેની અંદર જે તે ભાષાના શબ્દોના અર્થ આપેલા હોય. કે શબ્દકોશ એટલે કેવું પુસ્તક કે જેની અંદર છે એ જે તે ભાષાના, કે આપણે ગમે તે ભાષાનું છે એ પુસ્તક લે એની અંદર છે એ ભાષાના શબ્દોનો અર્થ આપેલો હોય. હવે છે એ શબ્દકોશનો ઉપયોગ જોઈએ. તો શબ્દકોશના ઉપયોગ માટે કહો અને બાળક શ્રેણીની તેના યોગ્ય ક્રમમાં જાણકારી હોવી જરૂરી છે. કે આપણે છે એ શબ્દકોશ એટલે કે ડિક્શનરીનો ઉપયોગ કરવો હોય તો આપણને છે એના માટે પહેલા તો કવકાવાળી અને પછી છે એ બાળક શ્રેણીના યોગ્ય ક્રમની છે એ જાણકારી હોવી જરૂરી છે. શબ્દકોશની શરૂઆત કવકાવાળીથી અને અનુક્રમે બાળક શ્રેણીના ક્રમે હોય છે. કે શબ્દકોશની શરૂઆત છે એ પહેલા કવકાવાળીની ને પછી છે એના બાળક શ્રેણીના ક્રમ મુજબ હોય છે. બાળક શ્રેણીનો ક્રમ અ અમ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ અને અ. તો બાળક શ્રેણીનો ક્રમ છે એ કયો થાય તો તમને છે એ અ થી અમ સુધી આવડતું હોય તો છે આ ક્રમ પણ તમને સરળતા યાદ રહી જાય. કે પહેલા અ લેવાનો પછી અમ પછી આ ઈ એ રીતે લાઈન માં છે એટલે છે એ અ નીકળી જાય. હવે એવી રીતે છે એ કપાવાળીનો ક્રમ છે તો કે ક શબ્દકોશમાં છે એ શબ્દની શરૂઆત કઈ રીતે થાય તો કે પહેલા છે એ વર્થી શરૂ થતા
કોથી શરૂ થતા બધા જ શબ્દો પૂરા થઈ જાય, પછી છે એક શબ્દથી શરૂ થતા શબ્દો આવે, જેમ કે ક અક્ષર પ્રમાણે જોઈએ તો ક કમ કા કામ એવી રીતે છે કે ક અને કમ સુધી, તો ત્યાં સુધી છે એ શબ્દ પૂરા થઈ જાય, પછી છે એક શ આવે, તો અહીં સુધી બાળક શરીરનો ક્રમ પૂર્ણ થયા પછી એ અક્ષરથી શરૂ થતા એ અક્ષર એટલે કે જોડાક્ષર, એ જોડાક્ષરથી છે એ શરૂ થતા શબ્દો આવે છે, અને એ જોડાક્ષરથી શરૂ થતા શબ્દો પણ બાળક શરીરના ક્રમમાં આવે, કે ક પછી ક્ષ આવે ને તો પણ ક્ષના શબ્દ પણ એવી જ રીતે જોઈ શકાય, કઈ રીતે તો કે બાળક શરીરના ક્રમ પ્રમાણે, જેમ કે છે એક ક્ષથી શરૂ થતા શબ્દો જોવાય તો ક્ષ પ્રાણ, અને પછી આવશે પ્રાસ,
તમને છે એ પેલા આટલી જાણકારી હોય તો જ છે એ તમને વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવતો આવડે. જો તમને આ જોડાક્ષરો વિશે ખબર જ હોય તો તમે જ્ઞ છે એને છેલ્લો ઓપ્શન માની અને એ શબ્દ છે જ્ઞ વાળો એ તમે છેલ્લે જ આવો ને તો યાદ છે એ તમારું જે છે પ્રશ્ન એનો જવાબ જે છે કે ટકાવો સોરી શબ્દ પૂછના ક્રમમાં ગોઠવો એ છે એ ત્યાં ગોઠવો પડે એટલે છે કે શબ્દ પૂછના ક્રમમાં ગોઠવો.